લાગણીમાંથી આવેલો માણસ છે અને એ માણસ ને કોંગ્રેસ ના ઉમેદવાર ઘણા બધા લોકોને એમને ગુંડાગર્દી વિશે ખબર છે ભાઈ. તમે અલગ અલગ વિસ્તારોની અંદર તમે જોશો તો પણ તમને ખબર પડી જશે. ઘણા બધા અમારા અંગત સોર્સના માધ્યમથી પણ ખબર પડી છે કે એ લોકોને એ જ ભાષામાં કહે છે કે ભાઈ તારે જીવવાનું છે કે અમારી જોડે કામ કરવાનું છે. તો મને એવું લાગે છે કે એક રાજ્યના સંસદ સભ્ય તરીકે, એક રાજ્યના મોટી પાર્ટી કહેવાય એવા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તમારે ખૂબ જ વિનમ્ર બનીને લોકો જોડે રહેવું જોઈએ. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી સીટો ઉપર ચૂંટણી લડે છે અને કયા કયા વિસ્તારમાં લડે છે મને જરા કહો તો. એની વાઇઝ સર્વે તમે કરશો તો તમને ખબર પડી જશે એઆઈઆઈએમ અને આમ આદમી પાર્ટી કયા વિસ્તારોમાં ચૂંટણી લડીને કોને ફાયદો કરાવી રહી છે અમે બધું જાણીએ છીએ. અને આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવાનો અને સત્તા ઉપર આવીને લોકોના કામ કરવાનો એટલો જ શોખ હોય તો 2017માં ક્યાં હતા? દેખો, મેં બપોરે પણ એક જગ્યાએ આ વાત કરી છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર અનામત આંદોલન સમિતિ એની જગ્યાએ સાચી છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એની જગ્યાએ સાચી છે. અને મોટો પરિવાર છે તો નાના મોટા ઇસ્યુ થતા હોય. મારા ઘરની અંદર મારે અને મારા પપ્પાને પણ ઘણી વાર ઇસ્યુ થતા હોય. રાત્રે અમે રોટલો ને શાક જમવા બેસીએ તો મારે એ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. તો મારે પણ બધી રીતે ચર્ચાઓ થઈ રહી છે અને તમામ પ્રકારનું સમાધાન સાથે સુરતને એક સારું નેતૃત્વ મળે એના માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.